વાયડના અલવા કંપા ગામની સીમમાં આવેલા નવરત્ન કોરની જમીનમાં આકાર લઈ રહેલા નરોડા એન્વાયરમેન્ટ કેમિકલ પ્લાન્ટનો ખેડૂતો દ્વારા ભારે વિરોધ. બાયડ તાલુકાના અલવા કંપા ગામની સીમમાં સર્વે નંબર 125-1, 125-2, 125-3ની જમીનમાં મેસર્સ નરોડા એન્વાયરી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કેમિકલ ડમ્પિંગ સાઇટ બનાવવાનો નિર્ણય કર્યો છે. લગભગ 70 વીઘા જેટલી જમીનમાં બનતો આ પ્લાન્ટના કેમિકલની તીવ્રતા એટલી ભયાનક છે કે આસપાસના 75થી વધુ ગામના લોકોના પશુઓ, ખેડૂતોની જમીન, માણસોના જીવ સામે જોખમ પેદા કરે એમ છે. બાયડ અને ધનસુરા તાલુકામાંથી પસાર થતી પવિત્ર વાત્રક નદી પણ પ્રદૂષિત થાય એમ છે. એક તરફ કોરોનાનો કહેર છે, તંત્ર દ્વારા 144ની કલમ લગાવવામાં આવી છે, ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રિત બોર્ડ દ્વારા 28 જાન્યુઆરીએ જાહેર સુનાવણી રાખી છે, ત્યારે આસપાસના ખેડૂત અગ્રણીઓ દ્વારા ઝેરી કેમિકલ પ્લાન્ટ અને જીપીસીબી દ્વારા રાખવામાં આવેલ જાહેર સુનાવણીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. અને જો આ કેમિકલ પ્લાન્ટની મંજૂરી ચાલુ રાખવામાં આવશે તો 75થી વધુ ગામના હજારો ખેડૂતો દ્વારા જન આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. નમન પંડ્યા, જેડેસ ટીવી, અરવલ્લી. બોલો. અહીં બાયડ તાલુકાના અલવા ખાતે વાત્રક નદીના કિનારે જે કોઈ ઝેરી કેમિકલ પ્લાન્ટ આવી રહ્યો છે કે જેની સુનાવણી થવા જઈ રહી છે 28 એકે, એ બાબતે અમે આજુબાજુના બંને તાલુકાના, ધનસુરા બાયડ બંને તાલુકાના 75થી વધુ ગામના હવાઈ અંતરમાં જે કોઈ ગામો બતાવી રહ્યા છે, આ લોકો ઈઆઈપીએના રિપોર્ટ મુજબ જે કંઈ નેચરલ રિસોર્સિસને, જે અમારા જે કુદરતી સોર્સ છે એને જે કંઈ નુકસાન થવા જઈ રહ્યું છે, એના માટે અમારી સ્પષ્ટ